नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान अने प्रकरण नंबर 6 दहन अने ज्योत। आपणे घरमां उद्योगोमां तथा वाहनों चलावा माटे विविध प्रकारना बर्तन वापरता होईए छीए। आपणा घरमां वापराता केटलाक बर्तनना नाम तमे आपी शको छो। वेपार अने धंधामां वापराता थोड़ा बर्तनना नाम पण तमे आपी शको छो। वाहन चलावा माटे कया बर्तनो वपराय छे तो तमारी यादीमां छाणा, लाकड़ा, कोलसा, पेट्रोल, डीजल, कम्प्रेस नेचरल गैस एटले कि सीएनजी वगैरहनुं नाम हशे, जेनो आपणे विद्यार्थी मित्रों सामान्य रीते घरमां उद्योगमां अने वाहन चलावामां विद्यार्थी मित्रों उपयोग करता होय छे। छाणा अने लाकड़ा अने कोलसो विद्यार्थी मित्रों शुं आपणे करता होईए छीए, घरमां उपयोग करता होय छे। पेट्रोल अने डीजलथी विद्यार्थी मित्रों वाहनों चालता होय छे अने कम्प्रेस नेचरल गैसथी पण आजकल विद्यार्थी मित्रों वाहनों चालता होय छे અને ઉદ્યોગોમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે। તમે મીણબત્તી સળગવા એટલે કે દહનની ઘટનાથી પરિચિત હશો। મીણબત્તીના અને કોલસા જેવા બળતણના સળગવા વચ્ચે શું તફાવત છે? કદાચ તમારું અનુમાન સાચું છે। મીણબત્તી જ્યોત સાથે સળગે છે, જ્યારે કોલસામાં તેવું થતું નથી। મીણબત્તી જ્યોત સાથે સળગે છે અને કોલસામાં તેવું થતું નથી, એટલે કે કોલસા સળગે ત્યારે વિદ્યાર્થી મિત્રો જ્યોત ઉત્પન્ન થતી નથી। આ જ રીતે તમે બીજા ઘણા એવા બળતણો શોધી શકશો કે જે જ્યોત વગર સળગે છે। તો ચાલો આપણે સળગવાની રાસાયણિક ક્રિયા અને તેમાં ઉત્પન્ન થતી જ્યોતના પ્રકારો વિશે થોડોક શીખીએ। તો વિદ્યાર્થી મિત્રો, દહન શું છે? તમે ધોરણ 7માં કરેલી મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિને તમે યાદ કરો। આપણે શીખેલા કે મેગ્નેશિયમની દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તથા ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે। મેગ્નેશિયમના દહનથી શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ અને ઉર્જા અને પ્રકાશ આપણને મળે છે, જે આપણને આકૃતિમાં દર્શાવેલ છે। હવે આવી સમાન પ્રવૃત્તિ આપણે કોલસાના ટુકડા સાથે કરીએ। કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને તેને મીણબત્તીની જ્યોતની નજીક લાવતા અથવા તો બન્સન બર્નરની નજીક લાવો અને તમે શું અવલોકન કરશો વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈશું કે કોલસામાં હવા સળગે છે, કોલસો હવામાં સળગે છે અને આપણે જાણીએ છીએ કે કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, બરાબર છે? તેથી મિત્રો આજે મેગ્નેશિયમની પટ્ટીનું તમને કહું છું તે ઉદાહરણ આપણે જે શીખીને આવ્યા છીએ તે આ રીતે તેને સળગાવવામાં આવે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહેવામાં આવે છે। જે પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે, શું ઉત્પન્ન કરે? ઉર્જા ઉત્પન્ન કરે તો તેને આપણે દહન કહીએ છીએ। જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે, તેને આપણે બળતણ પણ કહી શકીએ છીએ। બળતણ આપણને ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે મળે છે। ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે। ઉપર દર્શાવેલી પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને કોલસાને દહન શીલ પદાર્થ છે। મેગ્નેશિયમ અને કોલસો શું છે વિદ્યાર્થી મિત્રો? દહનશીલ પદાર્થ છે, કારણ કે તે વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઉર્જા ઉત્પન્ન કરે છે અને તેનું દહન થાય છે, અને જેનું દહન થાય તેને આપણે વિદ્યાર્થી મિત્રો દહનશીલ પદાર્થ કહીએ છીએ, અને દહનશીલ પદાર્થને આપણે બળતણ કહીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 6.1 જોવા માટે વિદ્યાર્થી મિત્રો થોડીક વસ્તુઓ એકઠી કરવાની છે, જેવી કે સ્ટ્રો, દિવાસળી, કેરોસીન, કાગળ, લોખંડની ખીલી, પછી વિદ્યાર્થી મિત્રો પથ્થરના ટુકડા અને કાચ વગેરેને તમારે એકઠું કરવાનું છે। તમારે શિક્ષકના પરીક્ષણની હેઠળ દરેક પદાર્થને વારાફરતી તમારે સળગાવવાનું છે। જો સળગવા લાગે તો તે પદાર્થ દહનશીલ છે અને જો તે ન સળગે તો તે અદહનશીલ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાકડાને જો દહન કરીએ તો વિદ્યાર્થી મિત્રો લાકડું કેવું છે? સળગે છે, એટલે કે તે દહનશીલ છે, તે અદહનશીલ નથી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ કાગળને સળગાવીએ તો કાગળ પણ સળગશે અને તે અદહનશીલ નથી। લોખંડની ખીરીને આપણે સળગાવીશું તો તે સળગશે નહીં, એટલે કે તે અદહનશીલ છે। કેરોસીનને સળગાવશું તો તે સળગશે, એટલે અદહનશીલમાં આપણે ચોકડી પાડીએ। પથ્થરનો ટુકડો પણ વિદ્યાર્થી મિત્રો અદહનશીલ, બરાબર છે? અને સ્ટ્રો, આપણે સ્ટ્રોને સળગાવવાનો જો પ્રયાસ કરીએ તો તે સળગે છે,
बराबर छे ने તે અદહનશીલ નથી કોલસો દહનશીલ દીવાસળી દહનશીલ કાચ જેથી મિત્રો અદહનશીલ આ રીતે જેથી મિત્રો આપણે લખી શકીએ છીએ બરાબર છે અને છેલ્લો ઉદાહરણ લઈએ તો સાવરણાની સળી સાવરણી તમે જોઈ જશે સાવરણાની સળી જો આપણે લઈએ સાવરણાની સળી જો લઈએ તો વિદ્યાર્થી મિત્રો કેવું છે દહનશીલ છે અદહનશીલ નથી આમ વિદ્યાર્થી મિત્રો આપણે દહનશીલ અને અદહનશીલ વિશે ખ્યાલ મેળવી શકીએ છીએ જે વસ્તુ સળગી છે તે દહનશીલ અને જે નથી સળગતી તે અદહનશીલ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 6.2 જોઈશું અને પ્રવૃત્તિ 6.2માં આપણે શું જોવાનું છે કે દહન પ્રક્રિયામાં હવાની શું ભૂમિકા હોય છે એટલે કે વાતાવરણમાં રહેલા ઓક્સિજનની તેમાં શું ભૂમિકા હોય છે તે આપણે જોવાનું છે પ્રવૃત્તિ 6.2 સળગતી મીણબત્તીને ટેબલ પર રાખો કાચની ચીમનીને નીચે લાકડાના ટુકડાના આધાર આપીને મીણબત્તી પર એવી રીતે ગોઠવો કે જેથી હવા ચીમનીની અંદર દાખલ થાય એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે ચીમની કે જે બંને સાઈડથી ખુલ્લી હોય તેવા નળાકારને આપણે ચીમની કહીએ છીએ અને નીચે બે લાકડાના સ્ટેન્ડ મૂકી દેવાના છે લાકડાના ટુકડા જેથી શું છે નીચેથી વિદ્યાર્થી મિત્રો હવા પસાર થઈ શકે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આમ આપણે આકૃતિ એમાં તમે જોઈ શકો છો આ રીતે આપણે ગોઠવવાનું છે લાકડાના બે ટુકડા તેના પર અંદર મીણબત્તી અને તેના ઉપર આ શું છે ચીમની આપણે ગોઠવી દેવાની છે શું થાય છે તેનું આપણે અવલોકન કરવાનું છે એટલે કે પહેલામાં વિદ્યાર્થી મિત્રો શું થશે કે મીણબત્તી સળગવાનું ચાલુ રાખશે એટલે કે જ્યોત સળગવાનું ચાલુ રહે છે ત્યારબાદ તેનું અવલોકન કરો હવે લાકડાના ટુકડાઓ હટાવીને ચીમનીને ટેબલ પર અડવા દો હવે લાકડાના ટુકડા આપણે હટાવી લીધા વિદ્યાર્થી મિત્રો અને ચીમની નીચે ગોઠવી દો ને તમારે ફરીથી અવલોકન કરવાનું છે ને તમારે શું જોવા મળે છે તે જોવાનું છે મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે વિદ્યાર્થી મિત્રો શું કરે છે ત્યાં અસ્થિર જ્યોતથી સળગે છે અને તેમાં ધુમાડો પણ ઉત્પન્ન થાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે ચીમની પર કાચની તકતી મૂકવાની ત્રીજી વાર શું છે ચીમની પર કાચની એક તકતી મૂકી દેવાની છે એટલે કે બંને સાઈડથી વિદ્યાર્થી મિત્રો શું છે ચીમનીને આપણે પેક કરી દેવાની છે અને આપણે અવલોકન કરવાનું છે શું થાય છે જો વિદ્યાર્થી મિત્રો ત્રીજી વખત જો આપણે મૂકીએ તો બંને સાઈડનું મોઢું બંધ થઈ જાય છે જેથી શું થાય છે જેમાં હવા પસાર થતી નથી અને મીણબત્તીની જ્યોત શું થાય છે બુજાઈ જાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આમ લાકડાના ટુકડા પર ચીમની ગોઠવેલી હોય લાકડાના ટુકડા પર જ્યારે ચીમની ગોઠવેલી હોય છે ત્યારે મીણબત્તી સળગતી રહે છે અને જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો ચીમની ટેબલને અડીને ગોઠવતા હોઈએ છીએ એટલે લાકડાના ટુકડા હટાવી દઈએ છીએ ત્યારે નીચેથી દાખલ થતી હવા વિદ્યાર્થી મિત્રો બંધ થઈ જાય છે અને ચીમનીની અંદર હવાનો પુરવઠો ઓછો થઈ જાય છે જેથી વિદ્યાર્થી મિત્રો શું છે ધુમાડાવાળી જ્યોતથી તે સળગવા લાગે છે અને ત્રીજી વખત ત્રીજું આપણું અવલોકન છે તેમાં ચીમની પર તકતી મૂકવાથી હવા બિલકુલ મળતી નથી અને મીણબત્તી બુજાઈ જાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો દહન પ્રક્રિયા માટે હવા ખૂબ જ જરૂરી હોય છે એટલે કે ઓક્સિજન વગર વિદ્યાર્થી મિત્રો દહન પ્રક્રિયા થાય નહીં આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો દહન જોઈ શકીએ છીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો